नमस्ते विद्यार्थी मित्रों, આપણે
પછી કે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું કેમ? તો પપ્પાના કપડા ઉપર તો ખિસ્સા હોય જ, પેન્ટ શર્ટ પહેરે ત્યારે તો મમ્મી સાડી પહેરતી હોય એટલે સાડી ઉપર તો ખિસ્સું હોય નહીં, એટલે આપણે લખી શકીએ કે મમ્મીના કપડા ઉપર ખિસ્સા હોતા નથી, બરોબર? એટલે એ તો વાતચીત જ કરવાની કહેલી છે. ત્યાર પછી પ્રશ્ન છે કે જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો. ખાલી બોલવાનું જ કહેલું છે આપણે, એ લખવાનું કહ્યું નથી. તો આપણે ખાલી બોલીશું જે પ્રશ્ન કે એમ શું કહો છો પુષ્પભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. પછી બીજું વાક્ય લખેલું છે, તને જોઈને સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે કે છે. ત્રીજું વાક્ય છે, હવે તો વાલું વાલું લાગે છે બચુકડા. ચોથું વાક્ય છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી કે છે. પાંચમું વાક્ય છે, એ બચુડિયા મારા કપડાં બગાડી નાખ્યા કે છે. છઠ્ઠું વાક્ય છે, અરે એમ વાત છે, આવ અહીં તારી કરચલી ચપટી વગાડતા માટે હું દૂર કરી દઉં કે. સાતમું વાક્ય છે, હું એકદમ કડક ને ફાફડું થઈ ગયું કે છે. બરોબર, એટલે આપણે આ વાક્ય પર અભિનય સાથે જે બોલવાના હતા એ બોલી લીધા. હવે હું તમને જે આ વાર્તા લખાવી છે ને, જે વાર્તા તમને આ સમજાવી છે એના કેટલાક શબ્દાર્થ જે છે એ તમને લખાવું અને પછી એના પ્રશ્નના જવાબ જે છે એ લખાવીશ, બરોબર? તો અહીંયા હું જે પણ લખાવું છું એ તમારે પણ તમારી નોટમાં લખી દેવાનું રહેશે. જે વાર્તા ચલાવી હતી એના શબ્દાર્થ લખવાના બાકી છે, તો અહીંયા લખી લીધો તમે પણ. શબ્દાર્થ જે લખાયેલા છે એ સમાનાર્થી ના શબ્દ તરીકે પણ પૂછાય વખેડવા, તો આપણે અહીંયા લખીશું આધુ. તો દૂર છે, બીજું છે શુભ ચડવી, ખુશકો
વર્કશીટમાં હું અહીંયા
વાતચીત જે કરવાની હતી એ પણ પ્રશ્ન સમજાવી દીધો.